આજનો આપણો પ્રેક્ટિકલ છે વર્કિંગ ઓફ એલવીડીટી બરોબર ક્લાસની અંદર તમે લોકો સ્ટડી કરેલું છે કે એલવીડીટી એટલે શું તો કે એલ મીન્સ લિનિયર વી મીન્સ વેરિયેબલ ડી મીન્સ ડિફરન્શિયલ ટી મીન્સ ટ્રાન્સડ્યુસર લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર ક્લિયર અથવા તો આનું સેકન્ડ નેમ શું હતું આપણે ક્લાસમાં કીધું હતું લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર ઓકે હવે આપણે સ્ટડી કર્યું હતું કે એલવીડીટીની અંદર એક નોન મેગ્નેટિક અહીંયા જોવો તમને આ ડોટ ડોટ લાઈન દેખાય છે એ નોન મેગ્નેટિક મટીરિયલ એની ઉપર ત્રણ કોઇલ હોય છે બરોબર એક એની પ્રાઇમરી કોઇલ બે એની સેકન્ડરી કોઇલ કે જે આપણે થિયરીમાં જોયું ઓકે તો આ જે છે તમને જે પ્રાઇમરી કોઇલ ઓકે અહીંયા જોવો તમને દેખાશે આ જે દેખાય છે તમને આ પ્રાઇમરી કોઇલ જ્યાંથી એલવીડીટીને ઇનપુટ મળે છે અને આ બે છે કેવી છે એની સેકન્ડરી કોઇલ ઓકે અહીંયા આપણે એનું સિમ્પલ કન્સ્ટ્રક્શન સમજી લઈએ કે આ જે એલવીડીટી છે એ કેવું છે પેસિવ ટ્રાન્સડ્યુસર છે કેવું છે પેસિવ એક્ટિવ ટ્રાન્સડ્યુસર નથી કારણ કે એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે જે આવે છે એ કેવું છે એને એક્સટર્નલ સોર્સની રિક્વાયરમેન્ટ પડતી નથી અહીંયા તમે જોઈ શકો છો એલવીડીટીને આપણે એસી સપ્લાય એક્સટર્નલ સોર્સ આપેલો છે એટલે કે સેલ્ફ જનરેટિંગ નથી ઓકે હવે અહીંયા આપણે એના કનેક્શનની વાત કરીએ તો આ સપ્લાય જો તમે જોઈ શકો છો અહીંયા ઓન જ છે ઓકે અહીંથી હું એનું ઇનપુટ આપું છું આ એલવીડીટીનું ઇનપુટ આપું બરાબર હવે અહીંયા વાત કરીએ આ પ્રાઇમરી કોઇલ છે એને ઇનપુટ મળી ગયું આ બંને કેવી છે સેકન્ડરી કોઇલ બટ એ સેકન્ડરી જે બંને કોઇલ છે આપણે થિયરીમાં જોયું હતું કેવી કનેક્ટ હોય છે સિરીઝમાં પણ કેવી ઓપોઝિશનમાં બરાબર બંને કેવી છે સિરીઝમાં કનેક્ટ હોય છે આપણે એનું વર્કિંગ જોયું હતું કે આ જે વચ્ચેની જે મૂવેબલ લિનિયરલી મૂવેબલ જે કોર છે આ જે તમને દેખાય છે ઓકે એ જ્યારે સેકન્ડરી એસ ટુ તરફ આવશે એટલે આ આના બે વચ્ચેનો ફ્લક્સ કેવો થશે વધારે લિંક થશે એટલે અહીંયા ઈએમએફ કેવો મળશે અહીંયા વધારે મળશે જ્યારે આ બાજુ ટોટલી મૂવ થશે ત્યારે અહીંયા ઈએમએફ વધારે અને જે સેન્ટ્રલ પોઝિશનમાં જ્યારે કોર હોય છે આ રીતે એની સેન્ટરમાં આ રીતે મૂવેબલ થાય છે આપણે જોયું હતું થિયરીમાં સેન્ટર પોઝિશનમાં હોય છે નલ પોઝિશન ત્યારે ઈએમએફ કેવો મળે છે ઝીરો મળે છે ઓકે હવે અહીંયા આપણે જોઈએ કે જો અહીંયા તમને દેખાશે રીડિંગ જો આ તમે જોઈ શકો છો અત્યારે એલવીડીટી એની કઈ પોઝિશન છે ઝીરો પોઝિશન ઉપર છે કઈ પોઝિશન ઉપર છે ઝીરો પોઝિશન બરાબર તો આને આપણે એલવીડીટીની નલ પોઝિશન કહીશું કઈ પોઝિશન કહીશું નલ પોઝિશન ઓકે આને આપણે એલવીડીટીની કઈ પોઝિશન કહીશું નલ પોઝિશન ક્લિયર કારણ કે અત્યારે અહીંયા જોવો તમે એની આ કોર છે આ એલવીડીટી સાથેની આ કોર જે તમને દેખાય છે એ ક્લિયર તો આ જે કોર જે તમને દેખાય છે બરાબર આ અત્યારે કઈ પોઝિશન ઉપર છે સેન્ટર પોઝિશનમાં એટલે એને આપણે શું કહીશું નલ પોઝિશન ક્લિયર હવે તમે જો કે આ જે કોર છે એને હું ડાબી તરફ એટલે અહીંયા તમને દેખાશે આ બાજુ સેકન્ડરી અને એસ વન નામ આપી દો બે સેકન્ડરી કોઇલ છે આ એસ ટુ બરાબર આને હું અહીંયા લાવીશ સેકન્ડરી ઈ એસ વન બાજુ ઈ મીન્સ કે એનો ઈએમએફ સેકન્ડરીનું નામ ઈ એસ વન અને ઈ એસ ટુ જે તમને દેખાય છે ઈ એસ વન અને ઈ એસ ટુ બરાબર હવે જો હું આને આ બાજુ લાવું છું ઓકે અહીંયા તમે જોઈ શકો છો જો અહીંયા માઇક્રો વોલ્ટ છે એના વોલ્ટેજમાં શું થશે વધારો થશે કારણ કે અત્યારે ફ્લક્સ પ્રાઇમરી અને આ જે સેકન્ડરી ઈએસ વન છે એ બે વચ્ચે જ લિંક થાય છે જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ તમને આ વર્કિંગ થતું દેખાશે જો આ જે કોર છે ડિસ્પ્લેસમેન્ટ થાય છે લિનિયરલી જોવો તમે અહીંયા ડાબી બાજુ તરફ એટલે કે ઈએસ વન બાજુ જોવો લિનિયરલી ડિસ્પ્લેસમેન્ટ થાય છે આપણે એનું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ કરીશું ક્લિયર જોવો તમને દેખાય છે આ તમે જોઈ શકો છો અત્યારે ફ્લક્સ લિંકિંગ છે બરાબર એ મેક્સિમમ અહીંયા જોવો તમને રીડિંગ દેખાતા હશે આ જોવો તમે અહીંયા જોઈ શકો છો 175 ક્લિયર હવે
એ મેક્સિમમ એ બાજુ ડિસ્પ્લેસમેન્ટ છે તો આ બાજુમાં તમે ઈએમએફ જોઈ શકો છો એ કેવો થશે ધીમે ધીમે ડાઉન થશે ઓકે હવે જ્યારે આ બાજુ કોર આવે છે તો એનો આપણને ES1 નો આ માઇક્રો વોલ્ટમાં છે ES1 નો ઈએમએફ આપણને શું મળ્યો તો કે 175 મિલી વોલ્ટ ઓકે હવે સેમ આ કોર છે હવે હું એને સેકન્ડરી ES2 એટલે કે આ બાજુ મૂવમેન્ટ કરાવીશ તો તમે જોઈ શકો છો અહીંયા હું કનેક્શન આપી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો હવે એને હું જમણી તરફ જો એ બાજુનો EMF કન્ટિન્યુ શું થતો જાય છે વધતો જાય છે તમે અહીંયા દેખાશે તમને ડિસ્પ્લે ઉપર EMF કન્ટિન્યુઅસ કેવો થતો જાય છે વધતો જાય છે એટલે કે આ જે કોર જે દેખાય છે બરોબર અહીંયા તમને આ ડ્રો કરેલી કીટ ઉપર એ આ સેમ આ કોર જ છે એને ડાબી બાજુ અને જમણી બાજુ લિનિયરલી શું આપું છું ડિસ્પ્લેસમેન્ટ આપું છું અહીંયા જો એનો EMF કેવો થતો જાય છે વધતો જાય છે હવે એ કોર જ્યારે સેન્ટર પોઝિશનમાં એટલે કે આ રીતે કરે ત્યારે એનો EMF કેવો થઈ જશે ES1 ત્યારે એ જ્યારે કોર નલ પોઝિશનમાં હોય છે ત્યારે ES1 is equal to ES2 બને છે બરોબર એટલે કે ઝીરો પોઝિશન બને છે કેવી બને છે ઝીરો પોઝિશન બંનેના EMF કેવા હોય છે બંને કોઇલના ઇક્વલ હોય છે એટલે કે એને કઈ પોઝિશન કહેવાય LVDT ની નલ પોઝિશન કહેવાય કઈ પોઝિશન કહેવાય નલ પોઝિશન આ જે કોર છે ને એ ક્યાં હોય છે સેન્ટરમાં હોય છે જ્યારે ડાબી બાજુ આવે છે ત્યારે આનો EMF વધે છે જમણી બાજુ આવે છે ત્યારે ES2 એટલે કે સેકન્ડરી S2 નો EMF વધે છે તો ડિસ્પ્લેસમેન્ટ મેજરમેન્ટ માટે બરાબર કયા મેજરમેન્ટ માટે ડિસ્પ્લેસમેન્ટ પર કેવું ડિસ્પ્લેસમેન્ટ તો કે લિનિયરલી ડિસ્પ્લેસમેન્ટ તો ડિસ્પ્લેસમેન્ટ મેજરમેન્ટ માટે LVDT નો ઉપયોગ થાય છે કે તમે જે રીતે એનું ડિસ્પ્લેસમેન્ટ કરશો બરાબર તો EMF ના ફોર્મમાં જે રીતે એનું ડિસ્પ્લેસમેન્ટ થશે એનું સ્થાનાંતર થશે તો EMF ના ફોર્મમાં તમને ત્યાં વોલ્ટેજ મળશે બીજું પ્રેશર મેજરમેન્ટ માટે પણ LVDT નો યુઝ થાય છે સેમ કે ફોર એક્ઝામ્પલ એક પ્રેશર લેવલની એક ટેન્ક લઈ લો તેની સાથે બેલો લગાવેલો હોય અને જેવી LVDT ની કોર અહીંયા પંચ થશે એટલે કે અંદરની બાજુ મૂવ થશે એટલે કે પ્રેશર ક્રિએટ થશે એટલે એ લેવલ કેવું આવશે અપ આવશે જેવી LVDT ની કોર બહારની બાજુ આવશે એટલે એનું લેવલ કેવું આવશે નીચું આવશે સેન્ટરમાં આવશે ત્યારે એનું મેઇન લેવલ જે હતું એ જ આવી જશે પ્રેશર લેવલ માટે ડિસ્પ્લેસમેન્ટ માટે ફ્લો લેવલ માટે LVDT નો યુઝ થાય છે હવે અહીંયા તમે જોઈ શકો છો LVDT નો ગ્રાફ ઓકે તો LVDT નો ગ્રાફ જે છે તમને આ રીતે મળે અહીં x અક્ષ અહીં y અક્ષ હવે જ્યારે આપણે જોયું હતું અહીંયા સેકન્ડરી S2 બાજુ બરોબર અને અહીંયા S1 બાજુ જ્યારે માની લો કે S2 બાજુ જાય છે તો આ બાજુ EMF કેવો હોય છે કોન્સ્ટન્ટ લિનિયર એટલે કે આ રીતે વધતો જાય છે હવે આ બાજુ જ્યારે કોઈ મૂવમેન્ટ થાય છે ત્યારે એનો S1 બાજુ એટલે કે એનો ગ્રાફ અહીંયા કેવો થાય છે વધતો જાય છે હવે સેન્ટર પોઝિશનમાં જ્યારે કોર હોય છે ત્યારે એનો EMF 0 એટલે કે આ અહીં નલ પોઝિશન કેવી પોઝિશન નલ પોઝિશન ઓકે આ એનું ES1 આ ES2 આ ગ્રાફ તમે જોઈ શકો છો આ બાજુ મેક્સિમમ પછી ડાબી બાજુ અને આની સેન્ટર પોઝિશનમાં કેવું હોય છે નલ પોઝિશનમાં ઓકે ત્યારે જો અહીંયા તમને ડિસ્પ્લે થાય છે EMF કેવો હોય છે એનો 0 હોય છે તો આ થઈ ગયું તમારું વર્કિંગ ઓફ LVDT લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર અથવા તો ટ્રાન્સફોર્મર જેમ ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉપર વર્ક કરે છે એમ LVDT પણ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉપર જ વર્ક કરે છે
અને એની આ જે કોર છે એ રોડ શેપ છે, મતલબ કે સળિયા ટાઈપની. જો આ દેખાય છે કોર, એ કયા શેપની છે? રોડ શેપ છે. ઓકે, તો પ્રેશર મેઝરમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ મેઝરમેન્ટ, ફ્લો મેઝરમેન્ટ માટે આ LVDT યુઝ થાય છે. થેન્ક યુ.